આસલામુ આલેકુમ વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે મ્યુઝ હાઈ સ્કૂલની એજ્યુકેશન ચેનલમાં. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ નંબર 3 માનવ વિકાસની ચર્ચા કરી રહ્યા છીએ. અગાઉના વિડીયોમાં આપણે વાત કરી હતી જીન પિયાજેનો બોધાત્મક સિદ્ધાંત અને કોહલબર્ગના નૈતિક વિકાસના સિદ્ધાંતની ચર્ચા કરી હતી. આજના વિડીયોમાં આપણે વાત કરીશું ફ્રોઇડનો મનોજાતીય વિકાસનો સિદ્ધાંત. વિદ્યાર્થી મિત્રો, માનવ વિકાસ અંગે અલગ અલગ મનોવૈજ્ઞાનિકોએ પોતાના સિદ્ધાંતો રજૂ કર્યા છે. એમાં સિગમન્ડ ફ્રોઇડનો સિદ્ધાંત પણ ખૂબ મહત્ત્વનો છે. સિગમન્ડ ફ્રોઇડના મતે વ્યક્તિના વિકાસની અવસ્થાઓ બીજું કાંઈ નહીં પણ મનોજાતીય વિકાસની અવસ્થાઓ જ છે. સિગમન્ડ ફ્રોઇડ એવું કહે છે કે માનવ વિકાસ એ બીજું કંઈ નથી પણ તે મનોજાતીય વિકાસની અવસ્થા જ છે. બરાબર, એનો અર્થ એમ થાય કે ફ્રોઇડ વિકાસની જે અવસ્થાઓ વર્ણવે છે તે દરેક અવસ્થામાં વ્યક્તિ ફક્ત જાતીય પ્રવૃત્તિ જ કરતી હોય છે, પરંતુ વિકાસની આ અવસ્થા દરમિયાન વ્યક્તિ તેના શરીરના અવયવો દ્વારા થતી પ્રવૃત્તિઓમાંથી આનંદ મેળવે છે. વ્યક્તિ વિકાસની આ અવસ્થાઓ સિગમન્ડ ફ્રોઇડ જે દર્શાવે છે એની આપણે ચર્ચા કરીશું. બરાબર, સિગમન્ડ ફ્રોઇડ કહે છે કે માનવ વિકાસ એ બીજું કંઈ નથી પણ મનોજાતીય વિકાસની અવસ્થા જ છે, અને આ વિકાસની અવસ્થા શું દર્શાવે છે કે આમાં માત્ર અને માત્ર જે વ્યક્તિનો જાતીય વિકાસ થાય છે એમાં જાતીય પ્રવૃત્તિ જ વ્યક્તિ કરે છે આ અવસ્થાઓમાં, અને વ્યક્તિ વિકાસની આ અવસ્થામાં એના શરીરના અવયવો દ્વારા પ્રવૃત્તિ કરી આનંદ મેળવે છે. કઈ કઈ અવસ્થાઓ દર્શાવી છે? એમાં સૌથી પહેલાં છે મુખ કેન્દ્રી અવસ્થા. ફ્રોઇડના મંતવ્ય પ્રમાણે બાળકના જન્મથી લગભગ 1.5 થી 2 વર્ષના સમયગાળા દરમિયાન તેની કામશક્તિ તેના મુખમાં કેન્દ્રિત થાય છે. બાળકનો જન્મ થયા પછીના 1.5 થી 2 વર્ષ સુધીનો સમયગાળો, બરાબર 18 થી 24 મહિના, આ સમયગાળા દરમિયાન જે બાળકની જે કામશક્તિ છે એના મુખમાં કેન્દ્રિત હોય છે, એટલે એ મોઢા દ્વારા આનંદ પ્રાપ્ત કરે છે. બરાબર, સુખ પ્રાપ્ત કરે છે તે મોઢા દ્વારા, મુખ દ્વારા આનંદ પ્રાપ્ત કરે છે, આને મુખ કેન્દ્રી અવસ્થા કહેવામાં આવે છે. જન્મ પછીના 1.5 થી 2 વર્ષ સુધીના સમયગાળા દરમિયાન બાળકની જે આનંદ પ્રાપ્તિનું જે અવયવ છે એ તેનું મુખ હોય છે, એટલા માટે આ જન્મથી 1.5 થી 2 વર્ષ સુધીના સમયગાળાને મુખ કેન્દ્રી અવસ્થા કહેવામાં આવે છે. 1.5 થી 2 વર્ષનો સમયગાળો મુખ કેન્દ્રી અવસ્થા, યાદ રાખજો. આ અવસ્થા દરમિયાન બાળક તેના હોઠ અને જીભ દ્વારા મળતી ઉત્તેજના દ્વારા સુખ પ્રાપ્ત કરે છે. આ અવસ્થામાં બાળક એનું જે જીભ છે અને હોઠ છે તેના દ્વારા સુખ મેળવે છે, આનંદ પ્રાપ્ત કરે છે. આ અવસ્થામાં જે બાળક હોય છે 1.5 થી 2 વર્ષના સમયગાળા સુધીનું બાળક દરેક વસ્તુને એના મોઢામાં મૂકવાનો પ્રયત્ન કરે છે. આપણે કંઈ પણ વસ્તુ એને આપીએ તો તેના મોઢામાં મૂકવાનો પ્રયત્ન કરશે. આપણે ઘણીવાર એ પણ જોયો છે કે બાળક તેનો જે અંગૂઠો છે તે એના મોઢામાં મૂકે છે, એના મુખમાં મૂકે છે અને તેને ચૂસીને આનંદ મેળવે છે. જ્યાં નાનું બાળક હોય છે, ઘણા બાળકોને આપણે જોઈએ છીએ જ્યાં નાના હોય છે એનો અંગૂઠો ને એનો હાથ મોઢામાં નાખીને ચૂસ્યા કરે છે 1.5 થી 2 વર્ષનું બાળક. આ ઉપરાંત આ જે પ્રવૃત્તિઓ છે એ મુખ કેન્દ્રી અવસ્થાની પ્રવૃત્તિઓ છે, કે દરેક વસ્તુ પકડીને મોંમાં ઘાલીને એને નાખીને ચૂસવાનું બાળક કાર્ય કરે છે, પ્રવૃત્તિ કરે છે. બીજી જ્યારે વિકાસની અવસ્થા શરૂ થાય છે ત્યારે આ જે પ્રવૃત્તિ છે એ પૂર્ણ થઈ જાય છે. આ જે પ્રવૃત્તિ હોય છે એ પૂર્ણ થઈ જાય છે, પણ ઘણીવાર શું બને છે કે આ જે બાળપણની જે પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓ ઘણીવાર એક ટેવમાં પણ પરિણમે છે લાંબા સમયગાળે. દાખલા તરીકે આપણે જોઈએ તો મોંમાં પેન કે પેન્સિલ નાખીને બેસી રહેવું ઘણા લોકોની આદત હોય છે. તમે જોતા હશો ચ્વિંગમ ચાવવી, પાન મસાલા ખાવા, ધૂમ્રપાન કરવું. બરાબર, આ જે છે એ મુખ કેન્દ્રી અવસ્થાની અસરો છે જે મોટી ઉંમરે પણ જોવા મળે છે ઘણા લોકોમાં. ત્યારબાદની જે અવસ્થા છે એ ગુડા કેન્દ્રી અવસ્થા. પહેલી મુખ કેન્દ્રી અવસ્થા આનંદની જે પ્રવૃત્તિ છે એ મોઢા દ્વારા બાળક કરે છે,
જન્મથી 1.5 વર્ષનો સમયગાળો, બીજું છે ગુડાકેન્દ્રી અવસ્થા. ફ્રોઇડના મંતવ્ય પ્રમાણે આ અવસ્થા 2-3 વર્ષ દરમિયાન વિકાસ પામે છે. બરાબર, 2-3 વર્ષનો જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન આ ગુડાકેન્દ્રી અવસ્થા વિકાસ પામે છે. ત્યારે બાળકની કામશક્તિ, જેને તે લીબોડો તરીકે ઓળખાવે છે, સિગમન્ડ ફ્રોઇડ આ અવસ્થા દરમિયાન બાળકની જે કામશક્તિ છે તેને લીબીડો તરીકે ઓળખાવે છે. નામ યાદ રાખજો, પૂછાઈ શકે છે વૈકલ્પિક પ્રશ્નોમાં અથવા 1 માર્ક્સના પ્રશ્નોમાં પૂછાઈ શકે. બરાબર, લીબીડો તરીકે ઓળખાવે છે. તે તેની મળમૂત્ર વિસર્જનની પ્રક્રિયા સાથે સંકળાયેલી છે. આ જે લીબીડોની જે પ્રક્રિયા છે એ મળમૂત્ર વિસર્જન સાથે સંકળાયેલી છે. મળમૂત્ર વિસર્જનની ક્રિયા સાથે સંકળાયેલા અવયવોમાં ઉત્તેજનાનો અનુભવ બાળકને થતો હોય છે. મળમૂત્ર વિસર્જનની પ્રવૃત્તિ જ્યારે બાળક કરતો હોય એની સાથે જે અવયવો જોડાયેલા છે મળમૂત્ર વિસર્જન માટેના, તે અવયવોનામાં જે ઉત્તેજના થાય છે એ ઉત્તેજનાનો અનુભવ કરીને બાળક સુખ પ્રાપ્ત કરતું હોય છે. વારંવાર આવી પ્રવૃત્તિઓ બાળક કરે છે અને ઉત્તેજના એનાથી એ ઉત્તેજિત થાય છે, આનંદ મેળવે છે. માતા પિતાએ કડકાઈ વાપરી અંકુશ લાવવાનો પ્રયત્ન કરવો નહીં કે આંખ આડા કાન પણ કડવા નહીં. બાળક જ્યારે આવી પ્રવૃત્તિઓ કરતું હોય તો માતા પિતાએ એના ઉપર ગુસ્સે થવું જોઈએ નહીં, એના ઉપર એ પ્રવૃત્તિ ઉપર અંકુશ લાવવો જોઈએ નહીં. બરાબર, પરંતુ તેને સમજાવટથી અને સમજણ દ્વારા બાળકને એ કાર્ય ન કરવા સમજાવવું જોઈએ. બરાબર, જો કરકાઈથી એના ઉપર અંકુશ લાવવામાં આવશે તો તેના વ્યક્તિત્વ ઉપર એની ઘાતક અસરો, નિષેધક અસરો જોવા મળશે. ત્યારબાદની જે અવસ્થા છે એ સિશન કેન્દ્રી અવસ્થા. સિશન કેન્દ્રી અવસ્થા 3-6 વર્ષના સમયગાળા દરમિયાન વિકાસ પામે છે. બાળક જ્યારે 3-6 વર્ષનો જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન બાળકમાં સિશન કેન્દ્રી અવસ્થા વિકાસ પામે છે. આ અવસ્થામાં બાળક એના જે જાતીય અંગો છે એના ઉદ્દીપન પર એની કામશક્તિ કેન્દ્રિત થાય છે. આ અવસ્થામાં બાળકના જે જાતીય અંગો છે એ અંગો ઉપર તેનું જે કામશક્તિ છે એ કેન્દ્રિત થાય છે. જ્યારે આ અવસ્થામાં બાળકનું ધ્યાન આવી પ્રક્રિયાઓ સાથે સંકળાયેલા અવયવોમાં થતી ઉત્તેજના પર કેન્દ્રિત થાય છે. આ અવસ્થા જાતીય અંગોના વિકાસનો પ્રારંભ હોય છે. ઘણીવાર બાળક પોતાની જાતીય અંગોનો વારંવાર સ્પર્શ કરે છે. બરાબર, આ ઉંમરનું જે બાળક હોય છે ઘણીવાર વારંવાર એના જે જાતીય અંગો હોય છે એને અડતું હોય છે. બરાબર, એનો સ્પર્શ કરે છે. આ રીતે તે પોતાની જાતે જ પોતાના જાતીય અવયવોને ઉત્તેજિત કરે છે અને આનંદ મેળવે છે. આ અવસ્થામાં 3-6 વર્ષ દરમિયાન વિકાસ પામે છે અને જીવનના 4th અને 5th વર્ષનો સમાવેશ આ અવસ્થામાં થાય છે. બરાબર, આ ઉંમરે બાળકને સ્વાભાવિક રીતે જ વિજાતીય વ્યક્તિઓનો સહવાસ મળતો નથી અને તેવા સહવાસ અંગેની તેને સમજ પણ હોતી નથી. તેથી જ તે જાતે આનંદ મેળવવા પ્રયત્ન કરે છે. આ અવસ્થાની અંદર બાળક પોતાના અવયવો દ્વારા આનંદ મેળવવાનો, જાતીય અવયવો છે એના દ્વારા આનંદ મેળવવાનો પ્રયત્ન કરે છે. સિશન કેન્દ્રીય અવસ્થા, એનો સમયગાળો યાદ રાખજો 3-6 વર્ષ. બરાબર, આપણે મુખ કેન્દ્રીય અવસ્થા જોઈ, જન્મથી 1.5 વર્ષનો સમયગાળો. ગુડા કેન્દ્રીય અવસ્થા, એમાં આપણે જોયું 2-3 વર્ષનો સમયગાળો. સિશન કેન્દ્રીય અવસ્થા, 3-6 વર્ષનો સમયગાળો. ત્યારબાદ છે સુપ્ત અવસ્થા. આ અવસ્થા બાળકમાં 6-12 વર્ષની ઉંમર દરમિયાન વિકાસ પામે છે. બાળક 6-12 વર્ષની ઉંમરનો હોય એ સમયગાળા દરમિયાન બાળકમાં સુપ્ત અવસ્થા વિકાસ પામે છે. ફ્રોઇડ આ અવસ્થાને કામશક્તિના વિકાસની વિરામ અવસ્થા તરીકે ઓળખાવે છે. બરાબર, ટૂંકા પ્રશ્નમાં પૂછાઈ શકે કે ફ્રોઇડ કઈ અવસ્થાને કામશક્તિના વિકાસની વિરામ અવસ્થા કહે છે અથવા તો ઓળખાવે છે? તો સુપ્ત અવસ્થા. આ અવસ્થામાં બાળક તેની શારીરિક પ્રવૃત્તિઓમાંથી આનંદ મેળવવાના બદલે બૌદ્ધિક પ્રવૃત્તિઓમાંથી આનંદ મેળવવાનો પ્રયત્ન કરે છે. બરાબર, સુપ્ત અવસ્થા પહેલાંના જે સિશન કેન્દ્રીય અવસ્થાના તબક્કામાં આપણે જોઈએ કે બાળક કામ શક્તિ, એના જે અવયવો છે એના દ્વારા સુખ મેળવવાનો પ્રયત્ન કરે છે. પણ જ્યારે બાળક સુપ્ત અવસ્થામાં પ્રવેશ કરે છે 6-12 વર્ષના સમયગાળા દરમિયાન, ત્યારે તે કેટલીક બૌદ્ધિક પ્રવૃત્તિઓમાંથી આનંદ મેળવવાનો પ્રયત્ન કરે છે.
બાળક એના જે સમવયસ્કો છે તેની સાથે હળીમળીને રહેવાનો પ્રયત્ન કરે છે. એની ઉંમરના જેટલા પણ બાળકો હોય છે એ બાળકો સાથે હળીમળીને પ્રેમભાવથી સહકારથી રહેવાનો બાળક પ્રયત્ન કરે છે. આ અવસ્થામાં બાળક પોતાના હક અને ફરજો વિશે સમજ મેળવવાનો પ્રયત્ન કરે છે. આ ઉપરાંત બાળક આ સમયગાળા દરમિયાન પોતાના હક જે છે અને પોતાની શું ફરજો છે એના વિશે સમજ કેળવે છે અને પ્રયત્નશીલ હોય છે પોતાની સમજ અને ફરજો વિશે જાણવા માટે. બાળકનો આ અવસ્થા દરમિયાન સામાજિક વિકાસ જે છે એ વેગ પામે છે. બરાબર, બાળકનો બૌદ્ધિક સામાજિક વિકાસ 6-12 વર્ષના સમયગાળા દરમિયાન વેગ પામે છે. બાળક સુસમાયોજન માટે બૌદ્ધિક સામાજિક વિકાસ બૌદ્ધિક સામાજિક વિકાસ ખૂબ આવશ્યક હોય છે, જે આ સમયગાળા દરમિયાન વિકાસ પામતો હોય છે. બાળકના સુસમાયોજિત વિકાસ માટે આ બંને પ્રકારનો વિકાસ આવશ્યક છે, એટલે કે બૌદ્ધિક અને સામાજિક વિકાસ એ બાળકના સુસમાયોજિત વિકાસ માટે ખૂબ જરૂરી છે, એ થવો જોઈએ આ સમયગાળા દરમિયાન. બરાબર, ફ્રોઇડ વધુમાં જણાવે છે કે આ અવસ્થાનું સૌથી અગત્યનું લક્ષણ છે સજાતીય આકર્ષણ. આ અવસ્થા દરમિયાન બાળકને સજાતીય આકર્ષણ હોય છે. બાળક આ અવસ્થામાં વિજાતીય બાળકો સાથે રમવાના બદલે તેમના સજાતીય મિત્રો સાથે રહેવાનું પસંદ કરે છે. 6-12 વર્ષના સમયગાળા દરમિયાન બાળક વિજાતીય બાળક સાથે નહીં પણ તેનું જે સજાતીય બાળક છે એટલે છોકરો હોય તો છોકરા સાથે અને છોકરી હોય તો છોકરી સાથે રમવાનું પસંદ કરશે, એની સાથે બેસવાનું વાતો કરવાનું પસંદ કરશે. વિજાતીય બાળક સાથે બેસવાનું પસંદ કરશે કે નહીં કે રમવાનું પસંદ કરશે નહીં, બધા અલગ અલગ રમે છોકરાઓ અને છોકરીઓ આ અવસ્થા દરમિયાન. ફ્રોઇડ જણાવે છે કે આ અવસ્થામાં બંધાતા સંબંધો જો વિકૃત સ્વરૂપ ધારણ કરે તો તેમાંથી સજાતીયતાની વિકૃતિ ઉદ્ભવે છે, જે તેના સમાજ સાથેના સમાયોજનમાં મુશ્કેલીઓ ઊભી કરે છે. આ અવસ્થા દરમિયાન સુપ્ત અવસ્થામાં જો બાળકના જે સંબંધો બંધાય છે એમાં કોઈ પ્રકારની વિકૃતિ આવે તો બાળક સજાતીયતાની વિકૃતિનો શિકાર બને છે. બરાબર, અને સમાજમાં સમાયોજનમાં એને મુશ્કેલીઓ ઊભી થાય છે. ત્યારબાદ જે અંતિમ તબક્કો છે એ પુખ્ત શિશન કેન્દ્રી અવસ્થા. સિગમંડ ફ્રોઇડના મતે આ અવસ્થાને કામશક્તિના વિકાસની છેલ્લી અવસ્થા છે. બરાબર, કામશક્તિનો જે વિકાસ છે તેની આ છેલ્લી અવસ્થા છે પુખ્ત શિશન કેન્દ્રી અવસ્થા. આ અવસ્થા સામાન્ય રીતે તરુણાવસ્થાની શરૂઆત થાય છે. તરુણાવસ્થાની જે શરૂઆત થાય છે ત્યારથી પુખ્ત શિશન કેન્દ્રી અવસ્થાની શરૂઆત થાય છે. છોકરાઓ અને છોકરીઓની આ અવસ્થા એક જ સમયે શરૂ થતી નથી. છોકરાઓ આ અવસ્થામાં લગભગ 13-14 વર્ષની ઉંમરે પ્રવેશ કરે છે. આ અવસ્થાની શરૂઆત છોકરાઓ અને છોકરીઓ બંનેમાં અલગ અલગ વર્ષે શરૂ થાય છે. બરાબર, છોકરાઓમાં 13-14 વર્ષની ઉંમર હોય ત્યારે પુખ્ત શિશન કેન્દ્રી અવસ્થા શરૂ થાય છે, જ્યારે છોકરીઓમાં 12-13 વર્ષની ઉંમરે આ જે અવસ્થા છે પુખ્ત શિશન કેન્દ્રી અવસ્થા એ શરૂ થાય છે. બરાબર, એટલે છોકરીઓમાં આ અવસ્થા વહેલી શરૂ થાય છે, એક વર્ષ વહેલી. છોકરાઓ 13-14 વર્ષ અને છોકરીઓ 12-13 વર્ષની ઉંમરે આ અવસ્થામાં પ્રવેશ કરે છે. આ અવસ્થા દરમિયાન વિજાતીય વ્યક્તિ તરફ આકર્ષણ અને આકર્ષવાનો બાળકો જે છે એ પ્રયત્નો કરે છે. બરાબર, એટલે વિજાતીય પાત્ર તરફ આકર્ષણ થાય છે આ અવસ્થા દરમિયાન, અને વિજાતીય પાત્ર સાથે રહેવાનું, એની સાથે મિત્રતા કરવાનું, હરવા ફરવાનું ગમતું હોય છે. બરાબર, લગ્ન એ પુખ્ત શિશન કેન્દ્રી અવસ્થામાં ઊભા થતા જાતીય અવયવોને સંતોષવાનું સમાજ સ્વીકૃત સ્વરૂપ છે. જે લગ્ન થાય છે એ લગ્નો આ પુખ્ત શિશન કેન્દ્રી અવસ્થાના કારણે જે આવેગો ઊભા થાય છે જાતીય આવેગો એને સંતોષવાનું એક સ્વીકૃત જે સમાજ માન્ય સ્વરૂપ છે. બરાબર, આ અવસ્થા દરમિયાન બાળકનો સામાજિક વિકાસ સંપૂર્ણ રીતે થાય છે, અને જે વ્યક્તિ વિજાતીય વ્યક્તિને સ્વીકારી ન શકે તેને વિજાતીય વ્યક્તિની હાજરીમાં માનસિક અજંપો થાય છે. ઘણાને વિકાસમાં કોઈ વિકૃતિ આવી જાય તો તેવા લોકો વિજાતીય વ્યક્તિને સ્વીકારી ન શકે તો તે લોકો માનસિક અજંપો અનુભવે છે. બરાબર, તો આ હતી ફ્રોઇડના મનોજાતીય વિકાસની અવસ્થાઓ. 5 અવસ્થાઓ એમણે દર્શાવી છે. સૌથી પહેલાં મુખ કેન્દ્રીય અવસ્થા, ગુડા કેન્દ્રીય અવસ્થા, બરાબર,
પછી શિશન કેન્દ્રીય અવસ્થા, સુપ્ત અવસ્થા અને પુખ્ત શિશન કેન્દ્રીય અવસ્થા. આ પાંચ અવસ્થાઓના નામ યાદ રાખજો, બરાબર, પરીક્ષામાં પૂછાઈ શકે છે. ત્યારબાદ હવે આપણે વાત કરીશું એરિક્સનનો જીવન વિકાસ તબક્કાનો સિદ્ધાંત. એરિક્સન નામના જે મનોવૈજ્ઞાનિક છે તેમણે જીવન વિકાસનો જે તબક્કાઓ છે એના લગતો સિદ્ધાંત રજૂ કર્યો છે. એરિક્સનનો સિદ્ધાંત એ ફ્રોઇડના ખ્યાલ પર આધારિત છે, બરાબર. આ જે એરિક્સનનો જે સિદ્ધાંત છે એ સિગમંડ ફ્રોઇડનો જે સિદ્ધાંત છે મનોજાતીય વિકાસનો સિદ્ધાંત એના ઉપર આધારિત છે. તેમણે જાતીયતા કરતાં વ્યક્તિ અને સમાજ વચ્ચેની આંતરક્રિયાને વધારે મહત્ત્વ આપ્યું છે. એરિક્સને ફ્રોઇડે શું કર્યું, જાતીયતાને વધારે મહત્ત્વ આપ્યું, જ્યારે એરિક્સન વ્યક્તિ અને સમાજ વચ્ચેની જે આંતરક્રિયા છે તેને વધારે મહત્ત્વ આપે છે. આ ડિફરન્સ છે બંનેમાં, કે જે સિગમંડ ફ્રોઇડ છે જાતીયતાને મહત્ત્વ આપે છે, જ્યારે એરિક્સન વ્યક્તિ અને સમાજ વચ્ચેની આંતરક્રિયા જે છે તેને મહત્ત્વ આપે છે. વ્યક્તિની વિકાસની પ્રક્રિયા સમગ્ર જીવનકાળ દરમિયાન ચાલે છે. મનોવૈજ્ઞાનિક એરિક્સને વ્યક્તિ જે સમાજમાં ઉછેર પામતો હોય, જે કાંઈ શીખતો હોય અને સમાજને જે કાંઈ પ્રદાન આપતો હોય તેના સંબંધે વ્યક્તિની જરૂરિયાતોને સમજવા માટેનું માળખું સૂચવ્યું છે. વ્યક્તિ જે સમાજમાં રહે છે અને સમાજમાંથી તે શીખે છે, બરાબર, અને સમાજને કંઈક પ્રદાન કરતો હોય છે અને સમાજ પાસેથી કંઈ મેળવતો હોય છે, તો આ જે જુદા જુદા તબક્કાઓમાં વ્યક્તિની જે જરૂરિયાતો છે એ જરૂરિયાતોને સમજવા માટેનું એક ચોક્કસ માળખું એરિક્સન આપણને રજૂ કરે છે. એરિક્સન આ જીવન વિકાસની જે પ્રક્રિયાઓ છે એને 8 જુદા જુદા તબક્કાઓમાં વિભાજિત કરે છે, બરાબર. બાળકનો જે વિકાસ થાય છે, માણસનો જે વિકાસ થાય છે એ વિકાસને 8 તબક્કાઓમાં એરિક્સન વિભાજિત કરે છે. આ જે વિભાગો છે એ વિભાગો જરૂરિયાતનો સંતોષ, પડકારોનો ઉકેલ વગેરે બાબતને સમજાવે છે, બરાબર. આ તબક્કા જે છે, 8 તબક્કા એમણે જે દર્શાવેલા છે એ તબક્કાઓ દ્વારા આપણે વ્યક્તિની સમક્ષ જે કંઈ પણ પડકારો આવે છે એ પડકારોને ઉકેલ મેળવવા માટે સમજણ પ્રાપ્ત થાય છે. વ્યક્તિના આના કારણે શું થશે કે વ્યક્તિનો તંદુરસ્ત વિકાસ થાય છે, બરાબર. તો ચાલો હવે આપણે એરિક્સનના સિદ્ધાંતને સમજીએ. એમાં સૌથી પહેલાં છે જે તબક્કાઓ આપેલા છે એમાં વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસ. પ્રથમ તબક્કો વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસ. બાળક તેના જીવનમાં પ્રથમ વર્ષમાં વિશ્વાસ અથવા અવિશ્વાસની લાગણીની કટોકટી અનુભવે છે. બાળક જ્યારે જન્મ થાય છે, જન્મથી એનો એક વર્ષ સુધીનો જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન બાળક વિશ્વાસ અથવા અવિશ્વાસની લાગણીની કટોકટીનો અનુભવ કરે છે. સામાન્ય રીતે વિશ્વાસની ભાવનાનો વિકાસ શારીરિક સુખચેનની લાગણી ઉપર અને ઓછા ભયની લાગણી ઉપર આધારિત હોય છે, બરાબર. આપણે એમ જોઈએ કે વિશ્વાસની જે ભાવના છે એનો વિકાસ કઈ રીતે થાય, શારીરિક સુખ ચેનની લાગણી, બરાબર. શારીરિક સુખ હોય, ચેન હોય વ્યક્તિને, એવી લાગણી અને ઓછો ભય, કોઈ પણ પ્રકારનો ભયનો ખૂબ ઓછો ભય હોય. બાળક જે છે એના માતા પિતા જો બાળકની જરૂરિયાતો પ્રત્યે સજાગ હોય તો તેવા બાળકોમાં વિશ્વાસની ભાવના સારી રીતે વિકસે છે. માતા પિતાનો પ્રતિભાવ અને નિકટતા વિશ્વાસની ભાવનામાં વધારો કરે છે. આને કારણે બાળકમાં દુનિયા ખૂબ સુંદર અને શાંતિથી જીવવા જેવી છે તેવી અપેક્ષાઓ જાગે છે. જો બાળકની જે જરૂરિયાતો છે એ બાળકની જરૂરિયાતો પ્રત્યે માતા પિતા સભાન હશે, સજાગ હશે, બરાબર, તો એ બાળકનો જે વિશ્વાસ છે એ વિશ્વાસની ભાવના બાળકમાં ખૂબ સારી રીતે વિકાસ પામશે. અને જો આનાથી માતા પિતા વિમુખ હશે, એટલે કે ધ્યાન રાખતા નહીં હોય બાળકનું, તો બાળકમાં અવિશ્વાસ જે ખૂબ વિકાસ પામે છે. અને જે માતા પિતાનો જે પ્રતિભાવ હોય છે અને બાળકને જેટલું નજીક રાખે, એનું જેટલું ધ્યાન રાખે, તો બાળકને આ દુનિયા ખૂબ સરસ, સુંદર અને જીવવા જેવી લાગે છે, બરાબર. ત્યારબાદ જે બીજો તબક્કો છે એ સ્વાયત્તા વિરુદ્ધ શરમ અને શંકા. સ્વાયત્તા વિરુદ્ધ શરમ અને શંકા, આ તબક્કાની શરૂઆત બીજા વર્ષની શરૂઆતથી થાય છે, બરાબર. બાળકનું એક વર્ષ પૂરું થાય, બીજા વર્ષમાં જ્યારે બાળકનો પ્રવેશ થાય છે
ત્યારથી સ્વાયત્તતા વિરુદ્ધ શ્રમ અને શંકાનો જે તબક્કો છે શરૂ થાય છે. શિશુ બીજા વર્ષની શરૂઆતથી પોતાની સંકલ્પના શક્તિની સ્વતંત્રતાનો ભાવ અનુભવે છે. બાળક જ્યારે બે વર્ષની બીજા વર્ષમાં પ્રવેશ કરે છે ત્યારે એની જે સંકલ્પના શક્તિ હોય છે તેની સ્વતંત્રતાનો ભાવ અનુભવે છે, પોતાની જાતે કાળજી રાખવાનું શીખે છે. આમ સ્વતંત્રતાની ભાવનાનો વિકાસ શરૂ થાય છે. ઇન્ડિપેન્ડન્સ થવાની જે ભાવના છે બાળકની એની શરૂઆત થાય છે બીજા વર્ષે. જો બાળકને ખૂબ રોકવામાં આવે કે તેને કડક શિક્ષા કરવામાં આવે, સતત તેને તાણમાં રાખવામાં આવે, તો તેવું બાળક સડમાળ, સંકોચશીલ અને શંકાશીલ બને તેવી શક્યતાઓ રહે છે. આ તબક્કા દરમિયાન જો બાળકની રોકટોક વધારે કરવામાં આવે, એને શિક્ષા કરવામાં આવે, એને વાળેઘડીએ આપણી ભાષામાં કહીએ તો ખખડાવવામાં આવે બરાબર માતા પિતા તરફથી, તો એવું બાળકનો વિકાસ કેવો થશે? આગળ જતા એ બાળક સડમાળ, સંકોચશીલ અને શંકાશીલ બનશે. આ સમયમાં માતા પિતાએ તેમને સમજણપૂર્વકનું રક્ષણ એ રીતે આપવું જોઈએ કે જેથી શિશુનો વિકાસ અવરોધાય નહીં. એટલે આ સમયગાળા દરમિયાન માતા પિતાએ ખૂબ ધ્યાન રાખવાનું હોય છે જેથી બાળકનો જે વિકાસ છે અવરોધાય નહીં. ત્યારબાદનો જે પોઈન્ટ છે, પહેલવૃત્તિ વિરુદ્ધ દોષની લાગણી. ત્રીજા તબક્કામાં બાળક બાળ મંદિરમાં જતું થાય ત્યારે કુટુંબના સંકીર્ણ વાતાવરણમાંથી બહાર નીકળીને સામાજિક જગતના બહોરા વાતાવરણ સાથે આંતરક્રિયા કરે છે. ત્રીજા તબક્કામાં બાળક શું છે, અત્યાર સુધી કુટુંબમાં હતું, ફેમિલીની વચ્ચે જ હતું, પણ એ બાળક હવે બાળ મંદિર જે આંગણવાડી હોય છે બાળકોની, નાના બાળકો જ્યાં જાય છે બરાબર, ત્યાં જતું થાય છે. એટલે એનું જે આજુબાજુનું જે વાતાવરણ છે એ મોટું થાય છે અને વાતાવરણમાં લોકો સાથે આંતરક્રિયાઓ પણ તેની વધે છે. તેના લીધે તેને વધુ પડકારોનો સામનો કરવો પડે છે. એટલે આવી પરિસ્થિતિમાં બાળકે વધારે, કારણ કે કુટુંબમાં તો કોઈ ટેન્શન ના હોય પણ કુટુંબની બહાર જાય છે ત્યારે એને ખૂબ પડકારો મળે છે. જેવા કે બાળ મંદિરમાં જતા વખતે પોતાની વોટર બેગ સાચવીને લાવવાની રહે છે. બાળ મંદિર મમ્મી વોટર બેગ ને બધું આપે, એ પાછું લઈને આવવાનો પડકાર બરાબર. બીજા બાળકો સાથે ઝઘડો થાય તો તેમનો સામનો કરવાનો પડકાર. ત્યારબાદ આવી અન્ય ઘણા પડકારો બાળક સામે હોય છે. આથી તેના વ્યક્તિત્વ ચપળતા અને હેતુપૂર્વકનું વર્તન સ્થાપિત થાય છે. આ અવસ્થામાં બાળકની અંદર ચપળતા અને હેતુપૂર્વક વર્તન કરવાની જે વૃત્તિ છે એની સ્થાપના થાય છે બરાબર. બાળકમાં આ ઉપરાંત જવાબદારીની ભાવના, સંભાળ લેવાની વૃત્તિ, પહેલ કરવાની વૃત્તિ અને સમસ્યા ઉકેલની વૃત્તિનો વિકાસ આ અવસ્થામાં થાય છે. આ અવસ્થા દરમિયાન માતા પિતાએ બાળકનું નિરીક્ષણ કરવું જોઈએ, એના કાર્યોમાં વિક્ષેપ ન થાય એનું ધ્યાન રાખીને માત્ર ને માત્ર એનું નિરીક્ષણ કરવાનું હોય છે. તેમના જો આ અવસ્થામાં વધારે નિયંત્રણ કરવામાં આવે તો બાળકમાં દોષની લાગણી ઉપજે છે. ત્યારબાદ છે ઉદ્યમશીલતા વિરુદ્ધ લઘુતા. આ અવસ્થા દરમિયાન બાળક એ પ્રાથમિક શાળામાં જવાની શરૂઆત થાય છે અને નવું જ્ઞાન અને નવી બૌદ્ધિક શક્તિઓ બાળકને પ્રાપ્ત કરવાની હોય છે અને નવું જ્ઞાન પ્રાપ્ત થાય છે, નવી નવી બૌદ્ધિક શક્તિઓ પ્રાપ્ત થાય છે. અપેક્ષા પ્રમાણે ક્ષમતા અથવા પરિણામ બાળકને પ્રાપ્ત ન થાય તો એમાં લઘુતા ગ્રંથિ આવતી હોય છે બરાબર. એને જે અપેક્ષા હોય એ પ્રમાણે પરિણામ ન આવે તો બાળકમાં લઘુતા ગ્રંથિ જન્મે છે. આ અવસ્થામાં જે શિક્ષક છે એને અભ્યાસ કરાવવાનો, એની જે ભૂમિકા ખૂબ જ અગત્યની હોય છે બાળકના વિકાસમાં. શિક્ષકે બાળક સક્ષમ છે તેવી ભાવનાને વિશ્વાસ પ્રગટાવો. બાળકને હંમેશા વિશ્વાસ, પોતાની ઉપરનો જે આત્મવિશ્વાસ છે એ વધે એવા પ્રવૃત્તિઓ આ અવસ્થામાં શિક્ષકે કરવી જોઈએ. ત્યારબાદની અવસ્થા છે સ્વ ઓળખ વિરુદ્ધ ભૂમિકા અંગે ગૂંચવાળો. આ અવસ્થાની શરૂઆત તરુણ વયની મુગ્ધાવસ્થામાં પ્રવેશનો છે. બાળક જ્યારે તરુણાવસ્થામાં પ્રવેશ કરે છે ત્યારે આ અવસ્થા વિકાસ પામે છે બરાબર. વ્યક્તિ પોતે અલગ વ્યક્તિની ઓળખ ઊભી કરવાનો પ્રયત્ન કરે છે. અન્ય લોકો કરતાં પોતે અલગ છે એવી ઓળખ ઊભી કરવાનો પ્રયત્ન આ અવસ્થામાં બાળક કરે છે. આ અવસ્થા દરમિયાન બાળકને પોતાના માતા પિતાનું માર્ગદર્શન મળવું ખૂબ જ મહત્ત્વનું છે. આ અવસ્થા દરમિયાન બાળકને માતા પિતાનું માર્ગદર્શન ખૂબ મહત્ત્વનું છે. માતા પિતા સ્વસ્થ અને અનુભવી વ્યક્તિ હોવાથી મુગ્ધાવસ્થામાં જુદી જુદી ભૂમિકાનું અને ભૂમિકાઓ સારી રીતે ભજવવા માટે પ્રાપ્ત એવા જુદા જુદા માર્ગોનું સૂચન કરવું જોઈએ.
માતા પિતાએ બરાબર ગાઈડન્સ પોતાના બાળકોમાં આ અવસ્થામાં આપવું જોઈએ, જેથી મુગ્ધાવસ્થામાં બાળક એમ જે છે એ મૂંઝવણમાં મુકાય નહીં અને યોગ્ય માર્ગ પસંદ કરી શકે અને એક સારી વ્યક્તિ બની શકે. બરાબર, જો એને યોગ્ય માર્ગદર્શન બાળકને ન મળે માતા પિતા તરફથી તો બાળકની નિષ્ફળતા તેની ભૂમિકા વિશે ગૂંચવાડો ઉપજાવી તેને વધુ અનિયમિત સ્વભાવવાળું બનાવે છે. જો યોગ્ય વિકાસ આ તબક્કામાં બાળકનો નહીં થાય તો બાળક આગળ જતાં અનિયમિત સ્વભાવ, જલ્દી ડિસિઝન ના લઈ શકે એવું વ્યક્તિત્વવાળું બનશે. ત્યારબાદ છે આત્મીયતા વિરુદ્ધ એકલવાયાપણો. આત્મીયતા વિરુદ્ધ એકલવાયાપણો આ જે વિકાસનો જે તબક્કો છે એ યુવાન અવસ્થામાં શરૂ થાય છે. યુવાન અવસ્થામાં જુદી જુદી વ્યક્તિઓ સાથેની આંતરક્રિયાથી વ્યક્તિ આત્મીયતાની લાગણી અને એકલવાયાપણાની લાગણી વચ્ચેનો સંઘર્ષ અનુભવે છે. યુવાન તેના કુટુંબ સિવાય બહાર પણ આત્મીય સંબંધો વિકસાવવાની કોશિશ કરે છે અને તંદુરસ્તીભર્યા સંબંધો જાળવે છે, પણ આ પ્રયત્નોમાં તેને નિષ્ફળતા પ્રાપ્ત થાય તો તેનામાં એકલવાયાપણાની ભાવના સ્થિર થાય છે. આ અવસ્થામાં જે યુવાન હોય છે પોતાના કુટુંબના સંબંધો તો ખરા પણ કુટુંબની બહાર પણ આત્મીય સંબંધો વિકસાવવાનો પ્રયત્ન કરે છે. જો એમાં એને સફળતા પ્રાપ્ત થશે બરાબર તો એ આત્મીયતાની લાગણી અનુભવશે, પણ જો એમાં એને નિષ્ફળતા પ્રાપ્ત થશે તો એકલવાયાપણાની ભાવના એમાં સ્થિર થઈ જશે. ત્યારબાદનો પોઈન્ટ છે આગળ ઉત્પાદકતા વિરુદ્ધ નિષ્ક્રિયતા. આ અવસ્થા મધ્યવયે વ્યક્તિ વ્યવસાયમાં સ્થિર થવા કોશિશ કરે છે, એટલે વ્યક્તિ જ્યારે મધ્યવયનો થાય છે ત્યારે એક ચોક્કસ વ્યવસાય એનું કેરિયર એનું બનાવવા માટે એકદમ કોશિશ કરતો હોય છે. તેમજ યુવાનો અને સમવયસ્કો સાથે સ્થિર સંબંધો વિકસાવી જીવન હેતુપૂર્ણ બને તેવી કોશિશ કરે છે, પણ જો આ પ્રયાસોમાં તેને નિષ્ફળતા મળે તો તે સ્થગિતતા અનુભવીને નિષ્ક્રિયતા તરફ વળે છે. આ અવસ્થામાં જો એને સફળતા નહીં મળે તો તે સ્થગિતતા અનુભવીને નિષ્ક્રિય વ્યક્તિ બની જશે, એટલે નિષ્ક્રિયતા તરફ વળી જશે. ત્યારબાદ છે આઠમો પોઈન્ટ સુગ્રથિતતા વિરુદ્ધ હતાશા. જીવનની પાછલી જે અવસ્થામાં જે વ્યક્તિ નિવૃત્ત થઈ જાય છે તે નિવૃત્ત થઈને પોતે જ જીવનપટ કંડારેલો છે તેના લેખાજોખા કરે છે, એટલે આ અવસ્થાની જે વ્યક્તિ પોતે જે જીવન જીવી ગયો છે એ જીવનના લેખાજોખા કરે છે. પ્રાપ્ત કરેલી સફળતા નિષ્ફળતામાં સફળતાનું પાસું વધારે હોય તો પોતે પસાર કરેલા જીવન પ્રત્યે સંતોષ, બરાબર, એણે જે જીવ્યો છે જીવન એમાં એણે જે નક્કી કર્યું હતું એ જો હેતુઓની પ્રાપ્તિ થઈ હોય તો એને સંતોષની લાગણી અનુભવશે. જ્યારે જો નિષ્ફળતાનું પાસું વધારે હશે તો તે નકારાત્મક લાગણી અને હતાશા અનુભવશે, બરાબર, અને પોતે જે નક્કી કરેલું છે કરી શક્યો નહીં હોય તો એમાં નકારાત્મક લાગણી એને અનુભવ થશે. બરાબર, તો આજે આપણે તબક્કાઓ જોયા એરિક્સનના જીવન વિકાસના તબક્કાઓ, એમાં આવતા પડકારોને કાયમ હકારાત્મક અભિગમથી ઉકેલ કરી શકાય તેવું હોતું નથી. આજે છે એ તબક્કાઓને આપણે કાયમ હકારાત્મક અભિગમથી ઉકેલ લાવી શકીએ હોતું નથી. ઘણીવાર કોઈપણ પરિસ્થિતિ બે પ્રકારના ભાવ ઉત્પન્ન કરે છે, હકારાત્મક અને નકારાત્મક. જો પડકારનો સામનો તંદુરસ્તપણે કરવામાં આવ્યો હોય તો હકારાત્મક લાગણીનું આધિપત્ય રહે છે અને વ્યક્તિ પોતાના જીવનનો વિકાસ સારી રીતે સાધી શકે છે. પરિસ્થિતિ હકારાત્મક પણ હોય છે પણ નકારાત્મક પણ હોય છે, પણ એનો સામનો આપણે કઈ રીતે કરીએ છીએ, બરાબર. જો હકારાત્મક રીતે કર્યું હશે તો આપણે આપણું જીવન સારી રીતે જીવી શકીશું અને આપણા જીવનનો સારી રીતે વિકાસ સાધી શકીશું, બરાબર. તો અહીંયા આપણો આ ચેપ્ટર વિદ્યાર્થી મિત્રો પૂર્ણ થાય છે. જો કંઈ ન સમજાયું હોય તો કોમેન્ટ બોક્સમાં અથવા વોટ્સઅપ પર મેસેજ કરી પ્રશ્ન પૂછી શકો છો. થેન્ક યુ.